મિત્રો દૂરદર્શન સમાચારમાં હું આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીશું મુખ્ય ગુજરાતના બે યુવાનોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર એનાયત સાઈઠ હજાર પરિવારોને એકત્રિત કરાયેલ જૂના કપડા વિતરિત કરવા બદલ અમદાવાદના સોનલ પટેલ સન્માનિત તો સ્લમ એરિયામાં વડીલોને શિક્ષણ સેવા આપનાર સાનિલ પાટડીયા પણ પુરસ્કાર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને યુપીએસસીના સભ્ય તરીકે વરણી કહ્યું રાષ્ટ્ર વિકાસમાં સમર્પણ અને સેવા સાથે યોગદાન આપવા તત્પર અંબાજીમાં સાત દિવસથી ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન બનાસકાંઠા કલેકટર વરૂણકુમાર બરણવાલે ધ્વજા ચોડાવી મેળાની કરાવી પૂર્ણા હતી છ દિવસમાં ઓગણચાલીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારત બનશે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળની ગણાવી સિદ્ધિઓ કહ્યું આગામી દસ વર્ષમાં ભારતમાં વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે બનશે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો બાવન લોકોના મોત સૌથી વધુ ઉજાગ્રસ્ત તો ખેબર પખ્તુન ફાન માં હંગમો આવેલ મસ્જિદમાં પણ મોટો બ્લાસ્ટ કાટમાળમાં અનેક લોકો દટાયા હોવાની આશંકા કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ સેન્સેક્સ ત્રણસો વીસ આંખના વધારા સાથે પાસઠ હજાર એકસો અઠ્યાવીસ આંખ પર તો નિફ્ટી ઓગણીસ હજાર સાતસોથી નીચલા સ્તરે બંધ આઈડીસીવાયના તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ તો સોના ચાંદીમાં તેજી બ્રેન્ટ ટ્રુડ ઓઇલ પ્રતિ ડોલર ત્રાણું ડોલરને પાર ચીનમાં ચાલી રહેલ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો ટુર્નામેન્ટના છઠ્ઠા દિવસે ભારતીય શૂટિંગમાં બે સુવર્ણ ત્રણ રજત ટેનિસમાં એક રજત સહિત છ પદક જીત્યા કુલ બત્રીસ પદક સાથે ભારત ચોથા સ્થાને આજે વિશ્વ હૃદય દિવસ હૃદય રોગો પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ મનાવાય છે આ દિવસ આ વર્ષની થીમ છે યુઝ હાર્ટ નો હાર્ટ હાર્ટ ઇમોજીનો ઉપયોગ કરી હૃદય વિશે જાણકારી ફેલાવવા ડબલ્યુએચએફ દ્વારા વિશેષ થીમ કરાઈ પસંદ હવે સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એકસો અઢારમાં સત્રને સંબોધન કર્યું હતું સત્રને સંબોધન કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાઇઝિંગ ઇન્ડિયા માટે આ જ યોગ્ય સમય છે વર્ષ બે હજાર ચૌદમાં જે વચનો આપ્યા હતા તે પૂરા કરવા પ્રયાસ થયો અને પરિણામ પણ મળવા લાગ્યા છે

प्रॉमिस परफॉर्मेंस और परिणाम के नौ साल रहे हैं जो वादे 2014 में किए गए थे वो वादों को पूरा करने के लिए परफॉर्म करने के लिए एक पुरुषार्थ हुआ और वादे भी होते हैं परफॉर्मेंस का प्रयास भी होता है मगर कई बार परिणाम नहीं मिलता है मुझे आनंद है कि ये परफॉर्मेंस का परिणाम भी हम अच्छे से मिल रहा है और उसी का परिणाम है कि 2014 में हम विश्व में 11 नंबर की अर्थव्यवस्था थे आज हम पांचवे नंबर की अर्थव्यवस्था बने हैं इतनी बड़ी छलांग भारतीय अर्थतंत्र ने कोई नौ साल में कभी नहीं लगाई बहुत बड़ी छलांग है हमें ज्ञात रहना चाहिए कि ग्यारहवें नंबर पर हम दस साल रहे इस टेगनेंसी को तोड़कर नौ साल के अंदर ग्यारहवें नंबर की अर्थव्यवस्था से हम पांचवें नंबर की अर्थव्यवस्था पर खड़े हैं और आज विश्वास के साथ कह रहे हैं कि सताइस में हम दुनिया की तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएंगे રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર બે હજાર એકવીસ બાવીસ એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનએસએસ હેઠળ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ એનએસએસ કાર્યકર્તાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા ગૌરવની વાત એ છે કે આ પુરસ્કાર મેળવનારા બે એનએસએસ કાર્યકર્તા સોનલ ચમનભાઈ પટેલ અને શાલિન મનીષકુમાર પાટડીયા ગુજરાતના હતા આ બંને કાર્યકર્તા એચકે આર્ટસ કોલેજના વિદ્યાર્થી છે એનએસ પ્રોગ્રામ ઓફિસર મોહનભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આ બંને કાર્યકર્તાઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે સોનલ પટેલે બે દિવ્યાંગ પરીક્ષાર્થીઓને સાર્વજનિક પરીક્ષામાં લખવામાં મદદ કરી હતી ઉપરાંત તેમણે જૂના કપડાં એકત્રિત કરી સાહીઠ હજાર પરિવાર સુધી તેને પહોંચાડ્યા હતા આ ઉપરાંત વડોદરામાં બસ્સો પંચોતેર ખાદ્ય પેકેટનું વિતરણ કર્યું હતું જ્યારે શારિન પાટીયાએ સ્લમ વિસ્તારમાં વડીલોને શિક્ષણમાં સહાય કરી હતી આ ઉપરાંત તેમણે સ્વાઇન ફ્લુ કેન્સર થેલીસેમિયા અંગે લોકોને જાગૃત કર્યા હતા મહત્વનું છે કે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં આ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી આ પુરસ્કાર ત્રણ સુક્ષામાં આપવામાં આવે છે વિવિધ વિશ્વવિદ્યાલય અને કોલેજો તેમજ સ્વયંસેવકોને એનએસએસ કાર્યક્રમ હેઠળ સેવા કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે જોડાઈ ગયા છે દિલ્હીથી એનએસએસ કાર્યક્રમ હેઠળ સેવા કાર્ય કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાલિન પાટડિયા અને સોનલ પટેલજી અપાવનાર બદલ આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપ કયા પ્રકારની કામગીરી કરો છો જી શાલિનજી તો આ વિશે તમારો અનુભવ અમને જણાવશો જી શાલિનજી જોડાયેલા છીએ એનએસએસ માં રાષ્ટ્રીય સેવા યોજના ને સેવા આપવાનું કામ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ અવેરનેસ ની કામગીરી જેમ કે થેલેસેમિયા પછી કેન્સર ના રોગો છે જે આજકાલ વધી રહ્યો છે એનો વ્યાપ તો એને અવેરનેસ ની કામગીરી એમાં કયા પ્રકારના પગલા લેવા જોઈએ પ્લસ જે લોકો મતલબ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે એમને જે દેખાતું નથી એમની પરીક્ષાઓમાં યુનિવર્સિટીની એક્ઝામમાં હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ત્યાં અમે રાઈટર તરીકે જતા અને ત્યાં અમે એમને હેલ્પ કરતા પરીક્ષામાં આપવા માટે પરીક્ષા આપવા માટે આ સાથે એવી અવનવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જેમ કોવિડ વખતે લોકડાઉન હતું ફર્સ્ટ લોકડાઉન બે હજાર માં ત્યારે અમે પોલીસ કર્મીઓની જોડે અમે મદદરૂપ થયા હતા ત્યાં લોકડાઉનમાં અમે સેવા આપી હતી

લોકડાઉન હતું ત્યારે અમે ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ ઉકાળા વિતરણ અને જે ખાસ કરીને સ્લમ એરિયા હતો ત્યાં અમે અનાજ વિતરણ કર્યું છે અને બ્લાઇન્ડ સ્ટુડન્ટોને વધારે મદદ કરે છે અને ખાસ કરીને અમે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો સેવા શિક્ષણ શાળા જેમાં કોરોનામાં અમે ઘરે જ બધા સ્ટુડન્ટોને ઘરે ઘરે આમ થોડું ઘણું એક બે કલાક વખવા વાંચવાની પ્રવૃત્તિઓ કરાવતા હતા તે સાથે જ એમને કોઈ પણ એક ગરીબ પરિવાર છે એમને અમે

અમને અમારી નોટ લીધી છે અને અમને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે એટલા માટે અમે કેન્દ્ર સરકારના અને અમારી કોલેજના ખાસ કરીને ઋણી છીએ અને સાથે જ અમારું સિનિયર મિત્રોનો જે એનએસએસ માં ગ્રુપ છે એમનો સૌ ખૂબ ખૂબ સભાર છે એના માટે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જી જી તમે બંનેને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સમાચારમાં આગળ વધીએ તો કાવેરી જળ વિવાદને મુદ્દે આજે કર્ણાટક બંધનું એલાન છે બેંગલુરૂ ખાતે અનેક દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી તમિલનાડુને કાવેરી જળ પૂરું પાડવાના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે શાળા કોલેજોએ રજાની જાહેરાત કરી છે બંધમાં જોડાવા ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવા પણ સ્થગિત રહેશે હોટલ થિયેટર મોલ એમ બધું જ બંધ રહેશે રાજ્યમાં માત્ર આવશ્યક સેવા ચાલુ રહેશે કર્ણાટકના પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષક આલોક મોહને જણાવ્યા મુજબ ખેડૂતો અને કન્નડ સમર્થકો સંગઠનો દ્વારા આપવામાં આવેલ રાજ્યવ્યાપી બંધને જોતા દક્ષિણ કર્ણાટકના જિલ્લાઓમાં વધારાનું પોલીસ દળ તૈનાત થયું છે કેન્દ્ર સરકાર તરફથી છ થી વધુ રેપિડ એક્શન ફોર્સ કંપની રાજ્યમાં મોકલવામાં આવી છે બેંગ્લોરમાં અડધી રાતથી કલમ એકસો ચુમ્માલીસ લાગુ થઈ છે ભાજપ અને જેડીએસ દ્વારા પણ કોંગ્રેસની રાજ્ય સરકારના વિરોધમાં દેખાવ થઈ રહ્યા છે આજના બંધને કન્નડ ફિલ્મ ઉદ્યોગનું પણ સમર્થન છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં બાવન લોકોના મોત થયા હતા જ્યારે સૌથી વધુ લોકો ઉજાગ્રસ્ત થયા છે અહીં ધાર્મિક આયોજનમાં સામેલ લોકો હુમલાનો શિકાર બન્યા હતા તો આ આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં એક વરિષ્ઠ અધિકારી સામેલ છે બીજી તરફ પાકિસ્તાનમાં ખેબર પખ્થુનખાનમાં હંગુમાં આવેલી એક મસ્જિદમાં મોટો બ્લાસ્ટ થયો હતો તેના કારણે અહી ઘણા લોકો કાટમાળને નીચે દટાયા હોવાની આશંકા છે જ્યારે ઘણા લોકોના મોત થયા અને ઘણા લોકો ઉજાગ્રસ્ત થયા છે પ્રધાનમંત્રી આવતીકાલે ત્રીસ સપ્ટેમ્બરે દેશના આકાંક્ષી બ્લોક્સ માટે સપ્તાહભર ચાલનારા ખાસ કાર્યક્રમ સંકલ્પ સપ્તાહનો શુભારંભ કરશે ઉદ્ઘાટન કાર્યક્રમ માટે દિલ્હી સ્થિત ભારત મંડપમ પર પસંદગી ઉતારવામાં આવી છે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારત મંડપમ ખાતે દેશભરમાંથી લગભગ ત્રણ હજારથી પંચાયત અને બ્લોક કક્ષાના જનપ્રતિનિધિ અને પદાધિકારી ભાગ લેશે તે ઉપરાંત બ્લોક્સ અને પંચાયત કક્ષાના પદાધિકારીઓ ખેડૂતો અને અન્ય ક્ષેત્રોના વ્યક્તિઓ સહિત લગભગ બે લાખ લોકો કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રૂપે જોડાશે તમામ પાંચસો બ્લોક્સમાં સંકલ્પ સપ્તાહ મનાવવામાં આવશે ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને નવ ઓક્ટોબર સુધી સંકલ્પ સપ્તાહ મનાવવામાં આવશે પ્રત્યેક દિવસ માટે વિશેષ થીમ નક્કી થયેલી છે સપ્તાહના અંતિમ દિવસે સંકલ્પ સપ્તાહ સમાવેશ સમારંભ ઉત્સવ પણ મનાવવામાં આવશે ભારતીય ભારતીય શેરબજાર ગુરુવારના નરમાઈના માહોલને પચાવીને આજે તેજીના માહોલ સાથે બંધ રહ્યો હતો મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ત્રણસો વીસ આંકના વધારા સાથે પાસઠ હજાર આઠસો અંક પર બંધ રહ્યો હતો સેન્સેક્સ ગઈકાલના પાસઠ હજાર પાંચસો આઠના બંધ સામે આજે પાસઠ હજાર સાતસો આંક સાથે ખુલ્યો હતો કારોબાર દરમિયાન સેન્સેક્સે આજે છાસઠ હજાર એકસો એકાવનની સર્વોચ્ય સપાટી વઠાવી હતી તો નેશનલ શેર બજારનો સૂચકાંક નિફ્ટી એકસો ચૌદ આંકના વધારા સાથે ઓગણીસ હજાર છસો આડત્રીસ અંક પર બંધ રહ્યો હતો કારોબાર દરમિયાન આઈટી સિવાયના તમામ સેક્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા તેમાં પણ ઓટો અને એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ ચમકારો જોવા મળ્યો હતો વાત જો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુની કરીએ તો એમસીએક્સ પર સોનાનો ભાવ બસ્સો સત્તાણું રૂપિયાના વધારા સાથે સત્તાવન હજાર ચારસો પચ્ચીસ રૂપિયા બોલા છે જ્યારે ચાંદીનો ભાવ એક હજાર બારના વધારા સાથે એક્યોતેર હજાર આઠસો બાર રૂપિયા બોલાઈ રહ્યો છે તો ડોલર સામે રૂપિયો ચૌદ પૈસા નબળા બનતા હાલ અઠ્યાસી પોઈન્ટ ચાર પર કારોબાર કરી રહ્યો છે જ્યારે બ્રેન્ડ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ત્રાણું ડોલર બોલાઈ રહ્યો છે જીપીએસસીના પૂર્વ ચેરમેન ડોક્ટર દિનેશ દાસાની યુપીએસસીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમણે આ નિમણૂક બદલ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિએ મને યુપીએસસીના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે તે જણાવતા મને ગર્વ થાય છે મારા જીવનની આ મહત્વની ક્ષણે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું રાજ્યના ડીજીપી વિકાસ સહાયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે તેમણે કહ્યું કે પોલીસે ત્વરિત એક્શનની કાર્યવાહી કરી છે અને ઘટના સ્થળે સીસીટીવી કેમેરા બોડી વોર્ન કેમેરાના ફૂટેજનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેનાથી હવે એક્શન લેવાનો સમય આવી ગયો છે કરવામાં છે અને દરેક જગ્યાએ અત્યારે પોલીસની બંદોબસ્ત ચાલુ છે અને જે લોકોએ પણ શાંતિ માણવા માટે જે કંઈ કર્યું છે એ લોકોને ઓળખવા માટેની તમામ પ્રક્રિયાઓ બોડી વોન કેમેરાઝના જે ફીડ્સ છે એ સીસીટીવી કેમેરાઝના ફીડ્સ છે વિડીયોગ્રાફર્સના ફીડ્સ છે એના ઉપરથી જે અસામાજિક તત્વો છે એ તમામને ઓળખાણ કરી અને એના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુ છે અને દરેક જગ્યાએ અત્યારે શાંતિ છે સ્થાનિક પોલીસ અને અધિકારીઓ બંદોબસ્ત પણ ચાલુ છે કે આ પ્રકારનું જે કંઈ બનાવો છે એ એકદમ અનએક્સેપ્ટેબલ છે અને કડકમાં કડક કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે હવે આ સમય અપીલનો નથી હવે આ સમય એક્શનનો છે અને પોલીસ તરફથી કડક એક્શન ચોક્કસ કરવામાં આવશે અમદાવાદમાં ચાર ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની અને ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ રમાશે જેની ઉપર આતંકી હુમલો કરવામાં આવશે તેવો એક ઓડિયો જાહેર કર્યો હતો જે વોટ્સએપ સાથે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે અને કાયદેસરની તપાસ શરૂ કરી છે रिकॉर्डेड वॉइस मैसेज है जो अहमदाबाद के बहुत सारे नागरिकों के मोबाइल पर फ्लैश हुआ था और उस मैसेज के अंदर जो एक हमारे देश से आतंकवादी जाहिर किया गया है गुरपम् सिंह पन्नू उसके वॉइस के अंदर एक मैसेज है इसके अंदर जो वर्ल्ड कप का इनाग्रेशन है फिफ्स अक्टूबर को अहमदाबाद शहर के नरेंद्र मोदी स्टेडियम में उसके अंदर वो लोग डिस्टर्बेंसेस लाएंगे और uh, जो उनका एक साथीदार है निजर करके उसका भी ये मरने का बदला लेंगे इस प्रकार का एक पूरा एक मैसेज इन लोगों ने बना के यहाँ के नागरिकों पर भेजा गया है जिसके आधार पर हम लोगों ने साइबर क्राइम में ये फरियाद दाखिल की है और इसमें हम लोगों ने सेक्शन वन ए वन के वन फिफ्टी थ्री ख बी जो आई एक्ट है उसकी सिक्स एफ और अनलॉफुल एक्टिविटीज प्रिवेंशन एक्ट का ભાદરવી પૂનમ ના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના ના દિવસે માહીભક્તોને મહેરામણ માં અંબે ના દર્શન કરવા માનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે માના દ્વારે ઉમટી પડ્યા હતા જિલ્લા તંત્ર પણ માના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટર વરુણકુમાર બરનવલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચી ધ્વજારોહણ કર્યું હતું સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા સલામતી સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી મા અંબાને પૂનમના પવિત્ર દિવસે ધ્વજારોહણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ઓગણત્રીસ સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન માટે ઉમટ્યા હતા શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આનંદ ઉલ્લાસ અને જય અંબેના જય ઘોષ સાથે ઉમટી પડતા શ્રદ્ધાનો સાગર છલકાયો હતો માના દર્શને ભક્તો પગપાડા બસમાં ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા અને પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી છેલ્લા છ દિવસમાં પાંત્રીસ લાખથી વધુ ભક્તોએ માના દરબારમાં શીષ ઝુકાવ્યું હતું અંબાજી જતા રાજમાર્ગ પર જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ભાદરવી પૂનમના પાવન પર્વને શુભકામનાઓ પાઠવી હતી તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ભાદરવી પૂનમની શુભેચ્છાઓ આપી હતી પહેલાના સમયમાં તો વાહનો હતા ને લોકો ગાડામાં માં જગદંબાને નવરાત્રીનું નિમંત્રણ આપવા આવતા એ પરંપરા અંબાજી મંદિરમાં આજ દિવસ સુધી અવિરતપણે ચાલુ રહી છે પ્રથમ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે ને અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ચાલીસથી પિસ્તાલીસ લાખ શ્રદ્ધાળુઓમાં અંબાના પગ પખાડા છે ત્યારે ચોક્કસપણે બતાવીશ કે આજે છેલ્લો દિવસે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં ઉમટ્યા છે અંબાજીનું મંદિરનો ચાચર ચોક છે એ માનવ મહેરાણ ભરાયેલું જોવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે ધજાઓ લઈ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે અને ખાસ કરીને અંબાજીની વાત કરીએ તો જે યાત્રિકો આવતા હોય છે આ યાત્રિકોએ રહે છે આની સાથે જે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે અને પોલીસ બંદોસ્ત છે તેની સાથે જે ગરબે રમી અને ભક્તોને પણ મોજ કરાવે છે અને સાથે જે બગબાળા જે યાત્રીઓ qua છે તો મોટી સંખ્યામાં ભક્તો જે છે માતાજીને નિમંત્રણ આપવા નવરાત્રી દરમિયાન એ અંબાજી ખાતે ધજા પતાકા લઈને અંબાજી ખાતે આવતા હોય છે તેવી પણ એક માન્યતા પ્રવર્તે છે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી સાબરકાઠા પોલીસ અને પરિવાર દ્વારા ખેડબ્રહ્મા ખાતે માં જગદંબાને વાજતે ગાજતે ધજા ચડાવવામાં આવી હતી આ એક પરંપરા છે જે મુજબ અંબાજીમાં યોજાતા ભાદ્રવી પૂનમના મેળા દરમિયાન પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ વધુ હોય છે અને પંદર દિવસ સુધી ચોવીસ કલાક ખડે પગે સેવા આપે છે અને અહીંથી પસાર થતા પદયાત્રીકોની સેવા કરે છે આ ધ્વજારોહણ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડભરમાં અંબાજી માતાના દર્શન કરી અને સાબરકાંઠા પોલીસ વતી પરંપરાગત જે રીતે માતાજીને ધજા ચડાવવામાં આવે છે એવી રીતે પોલીસની ધજા ચડાવવામાં આવી અને સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લામાં સુખ શાંતિ બની રહે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી અને આશીર્વાદ લેવામાં આવે ગોધરામાં ભારત સરકાર યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અને ગોધરા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમના માટીને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે ટુવા ગામમાં અમૃત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ગામમાં ફરીને ગામની માટી કળશમાં એકઠી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ દ્વારા માટીદાન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શપથ પણ લેવામાં આવી હતી सारे गाँव में से अमृत कलश यात्राएं निकाली जा रही है हमारे स्वयंसेवक इन अमृत कलश यात्राओं के माध्यम से मिट्टी इकट्ठा कर रहे हैं सब सभी घरों में से मिट्टी और चावल इकट्ठा कर रहे हैं सारे देश भर में जो भी अमृत कलश यात्राएं निकाली जा रही है उस माध्यम से जो मिट्टी इकट्ठी की जाएंगी उसको एकत्रित करके राजधानी दिल्ली दे, भेजा जाएगा जहाँ पे हमारा नेशनल वॉर मेमोरियल के समीप एक अमृत वाटिका का निर्माण किया जाएगा આવી રહેલ નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને શહેર વધુ સ્વચ્છ રહે તે માટે જામનગર મહાનગરપાલિકાએ રાત્રિ સફાઈ અભિયાન શરૂ કરેલ છે કામગીરીની શરૂઆત ચાંદી બજાર ઇન્દુ મધુ હોસ્પિટલથી મેયરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ સફાઈ અભિયાન રાત્રિના દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ચાલશે સફાઈ કામગીરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની દેખરેખ હેઠળ આ કામ કરવામાં આવશે અત્યારે બે મહિના સુધી પ્રાયોગિક ધોરણે દરરોજ ચાર ઝોનમાં રાત્રિ સફાઈ થશે દરેક ઝોનમાં એક એસએસઆઈની નિમણૂક કરવામાં આવેલ છે અને ચારેય ટીમની અંદર સોળ સોળ લોકોની નિમણૂક કરવામાં આવેલ છે સમયાંતરે પદાધિકારી દ્વારા તેમજ ઝોનલ ઓફિસર દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે તાપીમાં લોકોને આરોગ્યની વધુ સારી સુવિધા મળી રહે તે માટે જિલ્લાની સિવિલમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની યોજના મુકવામાં આવી છે જેને લઈને તાપીમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો જેને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિ અને વિધાનસભા નાયબ દંડક વિજય પટેલની હાજરીમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ખાનગીકરણથી વિસ્તારને શું ફાયદા થશે સાથે બીજી સમસ્યાઓ અંગે પણ ખુલ્લાસા અને દરેક પ્રકારની સુવિધા દરેક પ્રકારના ડોક્ટરો હશે અને તેને કારણે આદિવાસીઓને જે સુરત વલસાડ અમદાવાદ જેવા વિસ્તારોમાં સારવાર માટે લેવા જવું પડતું હતું તે સારવાર હવે ઘર બેઠે એટલે કે તાપી જિલ્લામાં ઉપલબ્ધ થશે અને આવી સગવડો આપવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો રૂપિયો ખર્ચવાનો રહેતો નથી જે લોકોમાં છે તેમના પણ છું કે થવાની જરૂર નથી આદિવાસીઓને મફતમાં ને મફતમાં જ સેવા આપવાની છે આજે વિશ્વ હૃદય દિવસ છે હૃદય રોગો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ ઓગણીસો બોતેરમાં સ્વિટ્ઝર્લેન્ડના જીનેવા સ્થિત બિન સરકારી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આ વર્ષની થીમ છે હૃદયનો ઉપયોગ કરો હૃદયને જાણો આ દિવસ લોકોને કાર્ડિયો વેક્સ્યુર રોગો સીવીડીના નિવારણ અંગે શિક્ષિત કરે છે તે તમાકુના ઉપયોગની ખરાબ અસર અસ્વસ્થ આહાર અને શારીરિક નિષ્ક્રિયતાના જોખમને પ્રકાશિત કરે છે તેના કારણે લગભગ એસી ટકા લોકો હૃદયરોગને કારણે અકાળે મૃત્યુ પામે છે વિશ્વ આરોગ્ય સંસ્થા હૃદય સ્વસ્થ જીવનશૈલીને મૂળભૂત માનવ અધિકાર તરીકે પ્રોત્સાહન આપે છે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને ટેબ્લેટ અપાયા બાદ હવે ગાંધીનગર કોર્પોરેશનમાં ચુમ્માલીસ કોર્પોરેટર્સને ટેબ્લેટ પણ આપવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે એટલે હવે આગામી એક અઠવાડિયામાં જેમ પોર્ટલ મારફતે મેયરના બજેટમાંથી ટેબ્લેટની ખરીદી કરવામાં આવશે હમણાં જ આપણે સૌએ જોયું કે પેપરલેસ કામગીરી થાય અને ડિજિટલના માધ્યમથી જે ટ્રેનિંગ આપવામાં આવી અને એ રીતે જે એમને ટેબ્લેટ આપવામાં આવ્યા છે એ જ રીતે આખા ગુજરાતમાં સૌ ગાંધીનગર મહાનગરપાલિકા મને કાઉન્સિલરશ્રીઓને ટેબ્લેટના માધ્યમથી ડિજિટલના માધ્યમથી પ્રજાની સેવા પ્રજાના નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો છે ગટર પાણી રોડ રસ્તા કે ટેક્સ વગેરેના એનું ઝડપી નિરાકરણ આવે કારણ કે આ ટેબ્લેટની સાથે સાથે ટેબ્લેટમાં એમને દરેક એપ્લિકેશનો જે કોર્પોરેશને નવી ડેવલપ કરી છે જેમાં ટેક્સ વિભાગની છે કોઈ એમની ગટર પાણીના કમ્પ્લેન વિશેની છે એ બધી જ એપ્લિકેશનો એમાં એડ હશે અને એના માધ્યમથી ઝડપી એમના પશુ નિરાકરણ આવશે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર દ્વારા સોળ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત આજે ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસમાં આકાશવાણીના કર્મચારીઓએ એનએસએસના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સાથે જ કેમ્પસમાંથી પડી રહેલો નકામો કચરો દૂર કરવામાં આવ્યો હતો 16 सितंबर से लेकर के 2 अक्टूबर का जो अभियान हमने आ, किया है तो अभी तक हम सभी जगह करते आ रहे हैं आज के दिन हम आज गुजरात कॉलेज में कर रहे हैं और हम सोचेंगे और सभी से अपील करेंगे कि सभी अपने अपने ऑफिसों की अपने अपने जगह की घर की और मैं कहते हैं ना कि देश में सभी जगह स्वच्छता अभियान लाएंगे यहाँ पर एनएसएस के छात्रों के साथ मिलकर के यहाँ सफाई कर रहे हैं गुजरात कॉलेज में गुजरात कॉलेज तो वैसे भी अपने आप में एक ऐतिहासिक स्थल रहा है और यहीं पर हम आ, हमारे लोकप्रिय जननायक श्री मोदी जी के स्वच्छता अभियान के प्रति हम भी अपना अपना योगदान दे रहे हैं और सफाई की महत्ता के बारे में जितना कुछ कहा जाए कम है क्योंकि तो मारूव मानव दरेके पोत जवाबदारी प्रमाण मन की विचारव जी अपनी आजूबाजू जवाबदारी प्रमाणे पोता ना शाला के कॉलेज स्वच्छ સ્વચ્છ હોય તો આપણો દેશ સ્વચ્છ રહેશે ચીનમાં ચાલી રહેલ ઓગણીસમી એશિયાઈ ગેમ્સમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે ટુર્નામેન્ટમાં છઠ્ઠા દિવસે ભારતે શૂટિંગમાં બે સુવર્ણ ત્રણ રજત સાથે ટેનિસમાં રજત સહિત છ પદક જીત્યા હતા પચાસ મીટરથી પોઝિશન ટીમ સ્પર્ધામાં ભારતે આજે સુવર્ણચંદ્રક મેળવ્યો છે ઐશ્વર્યા પ્રતાપ તોમર સ્વપ્નિલ કુશલે અને અખિલ શિવરાણાએ સુવર્ણપદક જીતી લીધો છે દસ મીટર એર પિસ્ટલમાં પલકે સુવર્ણ પદક જીત્યો હતો દસ મીટર એર પિસ્ટલમાં ભારતે રજત પદક મેળવ્યો છે ઈશા દિવ્યા અને પલકની ત્રિપુટીને રજત પદક પ્રાપ્ત થયો હતો ટેનિસમાં પણ મેન્સ ડબલ્સમાં રામનાથન અને સાંકેતની જોડીએ રજત પદક જીતી લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિજેતા ખેલાડીઓને અભિનંદન આપ્યા છે ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ આઠ સુવર્ણચંદ્રક બાર રજત બાર બ્રોન્ઝ સહિત કુલ બત્રીસ પદક જીતી લીધા છે હાલ સમાચારમાં સટલો જ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર